हेलो स्टूडेंट्स, वेलकम टू द जीएम पटेल यूट्यूब चैनल। आई एम मनीषा झा का सनिया, टीच यू स्टैंडर्ड 12th यूनिट 10 ग्रीन चार्टर। ग्रीन चार्टर एटले के हरियाणो हकपत्र। तो आ लेख आ यूनिट द्वारा लेखके विश्वना मानवीयोना महत्वना बे प्रश्न रजू कर्या छे। એમાંનો એક પર્યાવરણમાં બદલાવ અને બીજો ગ્લોબલ વોર્મિંગ, સૌની આ બંને સમસ્યાઓ છે અને તેનો ઉકેલ લાવવો હવે જરૂરી છે। માટે અહીં તેના ઉકેલની પણ ચર્ચા કરી છે અને ચર્ચા દ્વારા મળતા સૂચનો અને શક્યતાઓ પાઠમાં વણી લેવામાં આવ્યા છે કે જે ઉપરોક્ત પ્રશ્ન ઉકેલવામાં આપણને મદદરૂપ થશે। તો ચાલો જોઈએ આપણું લેસન ગ્રીન ચાર્ટર। ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ કાલામિટીઝ। ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ। આબોહવામાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગ જે છે એ અત્યારની ગંભીર પ્રકારની સમસ્યાઓ છે। ધેટ કેન લીડ ટુ કાલામિટીઝ કોન્સિક્વન્સીસ, કે જે આપણને કાલામિટીઝ એટલે આપત્તિજનક, કોન્સિક્વન્સીસ એટલે પરિણામો, કે જે આપણને આપત્તિજનક પરિણામો તરફ દોરી જાય છે। વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ અલોન ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ, કે આ ટેરિબલ પ્રોબ્લેમ એટલે આ ગંભીર સમસ્યાઓ જે છે એનું નિરાકરણ માટે આપણે ફક્ત ગવર્મેન્ટ એટલે કે સરકારની એકની એકલાની રાહ જોવાની જરૂર નથી। ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ બાય સિમ્પલી એડોપ્ટિંગ અ મોર રિસ્પોન્સિબલ લાઇફસ્ટાઇલ બિગિનિંગ વિથ સમ લિટલ એવરી ડે ડોઝ એન્ડ ડોન્ટ્સ, કે દરરોજ ડોઝ એટલે શું કરવું જોઈએ અને ડોન્ટ્સ એટલે શું ન કરવું જોઈએ, એવી નાની એવી શરૂઆત કરીને તેમજ એક વધારે રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદાર જીવન પદ્ધતિ આપણે એડોપ્ટ કરીને અપનાવીને આ દિશામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ છીએ। ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લાનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ। ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે, કે આ એક જ એવી જવાબદાર વાજબી જે રસ્તો છે કે જેના દ્વારા આપણે આપણા ગ્રહને એટલે કે પૃથ્વીને બચાવી શકીએ બિફોર ઇટ ઇઝ ટુ લેટ, એટલે કે બહુ મોડું થાય એ પહેલા। ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ એમિશન ઓફ CO2 ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ। ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ, કે એ આ બાબત આપણા માટે સૌ પ્રથમ એ બાબત આપણા માટે મહત્વની છે કે આપણે CO2 એમિશન એટલે ઉત્સર્જન, કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જનને ઘટાડવા બાબતે વિચારવું એ આપણા માટે સૌથી મહત્વની બાબત છે। ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સસેટ ઓફ ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ। કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ ફૂટપ્રિન્ટ એટલે કે અસર, કાર્બનની જે અસર છે એ કાર્બન ઉત્સર્જન એ એક ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ એટલે કે પર્યાવરણ ઉત્સર્જનનો જ એક ભાગ છે। કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીનહાઉસ ગેસ ઇમિશન કોઝ્ડ બાય એન ઓર્ગેનાઇઝેશન ઇવેન્ટ પ્રોડક્ટ ઓર પર્સન, કે કાર્બન ઉત્સર્જન એટલે કે ગ્રીનહાઉસ ગેસ તેમજ
कोई पण संस्था घटना उत्पादन के व्यक्ति द्वारा करवामां आवेलो समग्र भाग छे। ग्रीनहाउस गैसेस कैन बी एमिटेड थ्रू ट्रांसपोर्ट लैंड क्लियरेंस एंड द प्रोडक्शन एंड कंजप्शन ऑफ फूड फ्यूअल्स मैन्युफैक्चर्ड गुड्स मटेरियल वुड वाहन व्यवहार जमीन की साफ सफाई खाद्य वस्तुओं ईंधण उत्पादित सामान लाकड़ू रोड्स बिल्डिंग्स एंड सर्विसेस। वाहन व्यवहार जमीन की साफ सफाई खाद्य वस्तुओं ईंधण उत्पादित सामान लाकड़ू रस्ता अने मकानना निर्माण तेमज वपराश अने सेवाओं थी ग्रीनहाउस गैस नू एटले के GHG नू उत्सर्जन थाय छे। एज वन बिगिन्स धीस प्रोसेस इट सून बिकम्स एविडेंट दैट देर इज नो वे वी कैन करंटली रिड्यूस एमिशन ऑफ ग्रीन हाउस गैसेस टू जीरो। ज्यारे कोई आ प्रक्रिया शुरू करे छे त्यारे ए बाबत स्पष्ट थई जाय छे कि हाल में ग्रीन हाउस गैस ने घटाड़ी ने शून्यवत बनावी देवानो आपणी पासे कोई रस्तो नथी। एवरी सिंगल आस्पेक्ट ऑफ अवर इकोनॉमी फ्रॉम मेन्युफेक्चरिंग टू ट्रांसपोर्टेशन एंड एग्रीकल्चर टू हेल्थ केयर इज डिपेन्डेंट ऑन। उत्पादन थी लईने परिवहन अने खेतीवाड़ी थी लईने आरोग्य विषयक संभाळ एम आपणी अर्थव्यवस्थानुं दरेक पासुं पेटाड़मां रहेला अस्मीभूत ईंधणमांथी प्राप्य ऊर्जा अने स्त्रोत पर आधारित छे। एज वी सीक एंड डेवलप अल्टरनेटिव सोर्स ऑफ एनर्जी एंड वी बिगिन टू थिंक एंड लीव मोर एफिशियंट वे वी आर स्टील लेफ्ट विथ द अनडिनाइएबल रियालिटी धेट कंसिडरेबल CO2 एमिशन फ्रॉम इकोनॉमिक एक्टिविटी इन द ग्लोब विल कंटिन्यू एंड परहेप्स एस्केलेट ओवर द फोरसीएबल फ्यूचर। जेम जेम आपणे ऊर्जाना वैकल्पिक स्त्रोत शोधी अने विकसावीए छीए अने जेम जेम आपणे वधु सक्षम रीते विचारवा अने रहेवानी शरूआत करीए छीए के तरत ज आपणे ए अनिवार्य वास्तविकतानो सामनो करवो पड़े छे के दुनियामां थती आर्थिक प्रवृत्तिओने कारणे विपुल प्रमाणमां कार्बन डायोक्साइडनुं प्रमाण तो चालू रहेशे अने कदाच ભવિષ્યમાં પણ તેનું પ્રમાણ વધી શકે છે। ધ ઓનલી કોઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન ઇઝ ટુ ઓફસેટ ધ એમિશન વી કેન નોટ યટ એલિમિનેટેડ। એટલે કે આ સમસ્યાનો સામનો કરવાનો ખાતરીપૂર્વકનો રસ્તો એ છે કે જે ઉત્સર્જનને આપણે નાબૂદ કરી શકાય તેમ નથી તેને સંતુલિત કરી દેવો જોઈએ। હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સિમ્પલ થિંગ્સ ધેટ એવરી વન કેન ડુ ઇન ઓર્ડર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મિનેન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ। ગ્લોબલ વોર્મિંગના ભય સામે લડવા અને સાથે સાથે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે દરેક વ્યક્તિ અમલ કરી શકે તેવી સરળ બાબતોનું એક લિસ્ટ અહીંયા મૂક્યું છે। મિનસ એટલે જોખમ સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ some others requires a little effort
or investment, but can help save a lot of money in the medium to long term. કેટલાક ઉપાયો અત્યારે નિઃશુલ્ક છે. નિઃશુલ્ક એટલે જેની કિંમત ઓછી હોય, સાવ નહીવત હોય એવી. જ્યારે કેટલાકમાં થોડાક પ્રયત્ન કે રોકાણની જરૂર પડે તેમ છે, પરંતુ લાંબા ગાળે પૈસાની બચતમાં ખૂબ જ મદદરૂપ બની શકે છે. સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન્સ ચાર્ટર. તેમાંના કેટલાક વિચારો તાર્કિક રીતે અને ડહાપણયુક્ત રીતે અસરકારક રજૂઆત દર્શાવે છે અને નાગરિક તરીકેનો વિશેષ અધિકાર તરીકે સ્વીકારવાને લાયક છે. ફર્સ્ટ, સોલાર હીટર, સોલાર રૂફટોપ્સ એન્ડ સોલાર સોલાર રૂફટોપ્સ એન્ડ સોલાર લેન્ટર્સ શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસ હોલ્ડ, એસ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ. કે દરેક ઘરમાં અને ખાસ કરીને રિમોટ એરિયા એટલે કે અંતરિયાળ વિસ્તારોમાં સોલાર હીટર્સ એટલે કે સૌર હીટર, સોલાર રૂફ એટલે કે સૌર ઊર્જાવાળા છાપરા અને સોલાર લેન્ટર્સ એટલે કે સોલાર, આપણે જે સૌર ફાનસ કહીએ, એ પ્રસ્થાપિત કરવી જોઈએ. સેકન્ડ, અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્સ. સૌર ફાનસના વપરાશ માટે અવેરનેસ કેમ્પેઇન એટલે કે જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ. એનજીઓ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી જે સંસ્થાઓ આપણે કહી શકીએ, એ સેવાભાવી સંસ્થાઓ પણ આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટીઝ. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ એટલે અસંખ્ય ઘરો, અસંખ્ય લાખો ઘરોમાં હજુ પણ બેઝિક ફેસિલિટી એટલે કે પાયાની જરૂરિયાત, લેકિંગ એટલે ઉણપ, કે પાયાની જરૂરિયાત એવી વીજળીની હજી પણ ઉણપ છે. તો ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ. તો બૂન એટલે આશીર્વાદ, કે તેઓને માટે તે એક આશીર્વાદ રૂપ સાબિત થશે.